खास खबर के प्रस्तुत करता है न्यूट्रिला डेली एक्टिव 41 पोषण तत्वों से बना न्यूट्रास्यूटिकल्स। सह प्रायोजक हैं न्यूट्रिला बोन हेल्थ 100% नेचुरल कैल्शियम सप्लीमेंट हड्डियों की मजबूती के लिए। जय सच्चिदानंद। आप सौनी अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। खास पूछो बदा आ प्रश्नोत्तरी सत्संग छे। आ बदा संसार में केटली जातना गूंचवाड़ा होय छे। ધર્મમાં કેટલાય પ્રકારના ગુરુઓ, કેટલા પ્રકારના ભગવાન, કેટલા પ્રકારની ભક્તિ, કેટલાય પ્રકારની સાધના ક્યાંક ને ક્યાંક આપણે અટવાતા હોઈએ છીએ। સાચી સમજણ, સાચું જ્ઞાન જાણવાથી આ બધા મૂંચવાડામાંથી મુક્તિ થાય અને આપણી મોક્ષ માર્ગ માટે પ્રગતિ થઈ શકે। આ દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન કહીએ છીએ। એ પોતે જ કહેતા કે આ શરીર એ દાદા ભગવાન નથી કહે છે, અને હું ભગવાન થયો નથી કહે છે। ભગવાન તો મહી પ્રગટ થયા તે દાદા ભગવાન છે। અમે જ્ઞાની પુરુષ છીએ અને આ દેખાય છે તે એમ પટેલ ભાદરણ ગામના કહે છે અમે। ભગવાન તો મહી પ્રગટ થયા તે ભગવાન છે। એ ભગવાન અમે જોયા, જાણ્યા, અનુભવ્યા, અમે જ્ઞાની પુરુષ છીએ।
અને આખું વિજ્ઞાન કુદરતી રીતે 1958માં સુરતના સ્ટેશને અહીંયા જ આપણી સુરતમાં દાદા ભગવાને જ્ઞાન પ્રગટ થયું. કુદરતી રીતે તાપીથી વાપી દાદા કહે છે ને એકદમ સરળ પ્રજા હળુ કર્મી તેમને જ્ઞાને અહીંયા પ્રગટ થયું. અને આખા અધ્યાત્મના તમામ ગૂંચવાડાનો અંત આવ્યો એવું આખું વિજ્ઞાન પ્રગટ થયું. જગતની વાસ્તવિકતા એમને અનુભવમાં આવી, કયા આધારે જગત ચાલે છે, કોણે બનાવ્યું, આત્મા શું છે, પરમાત્મા શું, કર્મો શી રીતે બંધાય, શી રીતે મોક્ષ થાય, તમામ ગૂંચવાડામાંથી મુક્તિ કરાવી આપે તે ગ્રહસ્થીઓને પરણેલાઓ પણ મોક્ષ માર્ગમાં પોતાની પ્રગતિ કરી શકે એવું આખું આધ્યાત્મિક વિજ્ઞાન ખુલ્લું થયું. અને ગ્રહસ્થીઓ તો બીજા બધા તો પ્રાપ્ત કરી શકવાના છે, ત્યાગીઓ અને સંતો મહંતો બધા માટે ખૂટતી કડી છે. આ તો બુદ્ધિ એમ બતાડે કે ભાઈ અમારો ધર્મ જુદો અને આ દાદા ભગવાનનો જુદો. બાકી જ્ઞાનની દ્રષ્ટિએ જોયું તો બધા જ્ઞાનીઓનો એક જ મત હોય, એક જ વાત હોય, એક જ અભિપ્રાય હોય. આ જ્ઞાનીઓની વાત છે, તીર્થંકરોના હૃદયની વાત છે, કૃષ્ણ ભગવાનના હૃદયની વાત છે, જીવ અને શિવનો ભેદ મટાડે એ લેવલની વાત છે આખી. અને એ પાયાની વાતમાં આપણે પોતે કોણ છીએ તે ઓળખવાનું છે કે ભાઈ હું પોતે કોણ. અને એટલું જ મહત્વનું આ બધું કયા આધારે જગત ચાલે છે, કોણ ચલાવે છે, કરતા કોણ, એટલે બહુ જ મહત્વનો ફંડામેન્ટલ વાત આટલી જ છે કે આ તમામ ગૂંચવાડાનો અંત અહીંથી શરૂ થશે. આ જો આપણે પોતે કોણ છીએ જાણ્યું તો પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ કહેવાય અને એ જ મોક્ષ માર્ગની શરૂઆત કહેવાય. ત્યાંથી વધતા વધતા પૂર્ણ દશામાં પહોંચ્યા એટલે આ સંસારથી છુટકારો, જન્મ મરણથી એ છુટકારો. એટલે આધ્યાત્મિક વિજ્ઞાન છે. આપણે બધા પ્રશ્નો પૂછજો ખાસ કે આ કેવી રીતે આપણે આ સંસારમાં ગૂંચવાડામાંથી છૂટતા જઈએ, થોડા પ્રશ્નો લેતા જઈએ. ક્રિમેશ જામનગર, પોતાનો પ્રશ્ન હોય તો એ પોતાની જગ્યાએ ઊભા થઈ જજો. એ તમે સત્સંગમાં કહ્યું હતું કે બધું સમજી લેવાનું, બધું એટલે કેવી રીતે ચોરી કરવી ને કેવી રીતે દારૂ પીવા જવું એ બધું સમજવાની જરૂર નહીં. શું મોક્ષ માર્ગમાં કેવી રીતે મોક્ષ માર્ગ થાય આપણો, તમામ દુઃખોથી મુક્તિ થાય, આ સંસારમાં કેવી રીતે જોખમદારી છે, કેવી રીતે બંધન છે, કેવી રીતે છુટકારો થાય એ બધું સમજી લેવાનું, સમજાય ને. ભેળસેળ કેવી રીતે કરવી, ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો એ સમજવાની જરૂર નથી. એ તો એ અજ્ઞાન તો બુદ્ધિ જ્ઞાન તો સંસારમાં હોય જ બધા, વિપરીત બુદ્ધિનું જ્ઞાન. આ છૂટવાની ચાવીઓ સમજી લેવાની અને એવી સમજી લેવાની કે કોઈ પરિસ્થિતિ આપણને બંધન ના કરી શકે. આ 440 વોટમાં હાથ ગાલીએ તો દજાઈ જાય એવું ખબર હોય ને આપણે, પછી હાથ ગાલીએ કે એવું સમજવાનું કે આ સંસારની ફસામણમાં ફસાઈએ નહીં અને તમામ દુઃખોથી મુક્તિ થાય, બંધનોથી મુક્તિ થાય. તમે કહ્યું સત્સંગમાં કહ્યું હતું કે બધું સમજી લેવાનું, આચરણમાં લાવવાનું નથી પણ સમજી લેજો, સમજનું ફળ આચરણ આવશે. તો બધું સમજ્યા ક્યારે કહેવાય અને બધું સમજીને શું કરવાનું? સમજણને આચરણમાં લઈ આવી તો સમજ્યા કહેવાય ને. સત્સંગ સમજાય છે, દાદાની વાતો પણ સમજાય છે, પણ આચરણ બરાબર નથી તો શું કરવું? આમાં કેવું છે કે કયું આચરણ લાવવું છે. કોઈ કંપનીમાં મેનેજર બનાવ્યો હોય તો એણે મેનેજર પણ પદની કામગીરી સમજી લેવી જોઈએ અને મેનેજર પદની કામગીરીમાં વર્તવું જોઈએ. તો આપણે એ સમજવા માગીએ છીએ કે આપણે પોતે આત્મા છીએ અને આત્મા તરીકે આ જગતમાં વર્તવું કેવી રીતે, સમજાય છે ને? એ જ સમજવાનું છે. બીજું બધું ધણી વાઈફના ધણી થવાનું અને છોકરાના બાપ થવાનું એ બધી સમજણ તો સંસારી સમજણો કહેવાય.
એ છેવટે જરૂર છે. ધંધો કરો હોય તો કેવી રીતે કમાવું ને કેવી રીતે લોકોને છેતરવા નહીં, નીતિ પ્રમાણિકતા રાખતી, એ સમજવાની જરૂર છે. પણ અહીં આ સત્સંગમાં ખાસ તો એ બધા વ્યવહારિક ગૂંચવાડા માટે ભલે પ્રશ્નો પૂછીએ અને સોલ્યુશન લાવીએ, પણ છેલ્લામાં છેલ્લી સમજણ કઈ સમજવી છે અહીંયા આ સત્સંગમાં, કે હું શુદ્ધાત્મા છું ને કઈ રીતે આત્મા તરીકે આ જીવન વ્યવહાર પૂરો કરું કે જેથી કરી નવા કર્મો બંધાય નહીં, પાછલા કર્મો સમતા ભાવે પૂરા થાય, આત્મદશામાં નિરંતર અખંડપણે રહી શકાય, એ જ સમજવા. એટલે આ સંસારી આચરણ તો ડિસ્ચાર્જ કર્મ છે, ખરું આચરણ આ લાવવા માગીએ છીએ. આચરણ એટલે જાગૃતિ, કે આત્મા તરીકે કઈ રીતે વર્તવું, આત્મચારિત્ર. એટલે ક્રિમેશ શું કરે છે એને જોવું, એ જ ઊંચામાં ઊંચું આત્મચારિત્ર છે. હવે જે કહ્યું તે કે એમાં આચરણ બરાબર નથી તો શું કરવું, એ આચરણ બરાબર નથી ને એનું ફળ શું આવે, લોકોમાં વગો વહી જાય કે આ માણસ જરા બરાબર નથી. આચરણ સારું હોય તો લોકો વખાણે, શુભ આચરણ હોય તો, અશુભ આચરણ, અને આપણે ત્રીજું શુદ્ધ આચરણમાં રહેવા માગે, શુદ્ધ આત્મા તરીકે. એટલે હવે રહ્યો બે ભાગ જુદો પડો, ક્રિમેશનો જુદો, આપણો શુદ્ધ આત્મા. ક્રિમેશનું આચરણ બરાબર ના હોય, હવે બે જાતના આચરણ હોય છે, એક લોક નિંદ્ય હોય, એક લોકો એક્સેપ્ટ કરે એવું. લોકનિંદ્ય હોય ને એ અહંકાર કરીને તોડી નાખવું પડે, કે નહીં આ ચાલે નહીં, એક અહંકાર કરવા ભાઈ નહીં ચાલે તારું, લફરું હોય ને લફરું એ તોડી નાખવા પડે. લોક પૂજ્ય હોય અથવા તો લોકનિંદ્ય ન હોય તો પછી એ આચરણનો કંઈ વાંધો નથી આપણને, સમજાય છે ને. અને એ સમજ એ કરવાની છે કે ભાઈ આ ધારો કે ઊંધા આચરણ હોય કે કોઈને દુઃખદાયી થાય એવા આચરણ હોય, એ ક્રોધથી માનથી કપટથી મોંથી બીજાને દુઃખ અપાતું હોય, તો એ આચરણમાં ક્રિમેશ પાસે પ્રતિક્રમણ કરાવવાનું કે ભાઈ આ ના શોભે, કોઈને દુઃખ થાય કપટથી મોંથી લાલચથી ક્રોધથી કે અહંકારથી ધાર્યો કરી દુઃખ ના અપાય, એને ખૂબ પસ્તાવા લેવા જોઈએ. એટલે શું થશે, કચરા વળી જશે, પછી ધીમે ધીમે આચરણ ચોખ્ખું થઈ જશે, કોઈને દુઃખ ના થાય એવું આચરણ થશે. એટલે ત્યાં સુધી આપણે વધવા માંગીએ છીએ. આચરણ સુધરવાનું કયો છે, પણ આમાં દાદાની વાત સમજી પછી એને જે દાદાની જે વાત હોય છે બધી એ નથી આવતી એમ સમજણ, એટલે આચરણમાં એ નથી આવતી એમ, કે દાદા જે કહેવા માગે છે એ સમજાય પણ એને આચરણમાં લેવું કે એ નથી થતું. ના, આમાં કેવું છે, આચરણ એટલે બીજું કશું આચરણની જરૂર નથી. કોઈને દુઃખ થાય એવો વ્યવહાર બને છે, હા, વાણીથી, હા, વર્તનથી, હા, વિચારથી ધાર્યું કરીને કોઈને દુઃખ થાય ને એટલા ભાગ ઉપર પ્રતિક્રમણ કરવાનું છે. આજે આચરણ એટલે કંઈ એવી વસ્તુ નથી કે ભાઈ આજે કે ને મારે આમ શું કરવાનું, તો કે ના આપણે ભાવ સુધારવાનો, કોઈને દુઃખ ના થાય એવો ભાવ ના કરવાની પહેલું સ્ટેપ, દુઃખ અપાઈ જાય તો ખૂબ પસ્તાવા લેવાનું બીજું સ્ટેપ, ફરી ભૂલ ના થાય એવું નક્કી કરવાનું ત્રીજું સ્ટેપ, સમજાય છે. એટલે આમ સમજ કરીએ બધી વાતો દાદાની, પણ એ કેટલો ટાઈમ સુધી હોય કે આમ એનું લિમિટ કાંઈ હોય કે હોય ને, પણ એનો અનુભવ થયો છે કે આમ નથી એમ, કે આમ આમ વર્તનમાં નથી આવતું એમ, સમજમાં આવે દાદાની વાત કે સમજાય ખરી બધી પણ વર્તનમાં નથી આવતી વાત. હા, પણ કયું વર્તન લાવવું છે કે ને, એટલે આમ આ જે દુઃખ નથી દેવું ને એ બધું છે દાદાની જે કહેવા માગે ચાવીઓ બધી, હવે એનો ઉપાય શું કર્યો છે, તે ઉપાય શું કર્યો, ધારો કે દુઃખ અપાઈ જાય પપ્પાને એવી વાણી બોલાય તો શું ઉપાય કર્યો તે. એટલે એ પ્રતિક્રમણ જે આચરણમાં આવવું જોઈએ નથી, પ્રતિક્રમણ આચરણની વસ્તુ જ નથી, પ્રતિક્રમણ સમજણની વસ્તુ છે. પણ પપ્પાએ કીધું ભાઈ તું 10 વાગે ઘરે આવી જાય છે, તું 11:30 સુધી બહાર રખડ્યા કરતો, તો પછી ઘરમાં એટલે પપ્પાનું મોઢું બગડે કે આ છોકરો હમતતો નથી, તો આપણે કહે વ્યવસ્થિત છે ને બધું, અરે આવો દુરુપયોગ કરવા જ નથી, કહેવાય કે જરાક મારે મોડું થઈ ગયું આમ છે તેમ છે પણ હું કાલે વહેલો આવી જઈશ, તમને દુઃખ થયું સોરી, અને મનમાં બેસીને 10 મિનિટ માફી માગ્યું છે કે મારા એવા તો કંઈ આમ તો ત્યાં સિગરેટના ગલ્લા પાસે એટલે પાનની દુકાન પાસે ઊભા હોઈએ અને ગપ્પા મારતા હોય 1.5 કલાક બગાડી નાખીએ, કોણ જીત્યું મેચમાં અને પછી કઈ અભિનેત્રીનું સારું પિક્ચર છે, એ જ બધી વાતો હોય ને. હા, અને પાન કહેશે આ બનારસી સારું કહેવાય કે કલકત્તી સારું કહેવાય, એટલે ભાઈ તારે કલકત્તી ખાવું નથી બનારસી શું કરવું છે તારે પાનમાં, પણ એ જ વસ્તુ નથી થતું. હા, એટલે આપણે બધું સમજવું જોઈએ કે મારે આ બધું બગડે છે કયા આધારે બગડે છે. આમાં સિમ્પલ દાખલો દાદા એક એ દાખલો આપેલો, એક માણસ સિગરેટ પીતો હોય, એણે સિગરેટ છોડવી હોય તો શું કરવું જોઈએ, તો પહેલાં અભિપ્રાય બદલવો જોઈએ કે સિગરેટ પીવી એ સારી વસ્તુ નથી, અને અભિપ્રાય કેટલો બદલવો, 100%,
સ્ટ્રોંગ નિશ્ચય કે ના સિગરેટ 100% છોડવા જેવી જ છે. અડધી રાત્રે ઊંઘમાંથી ગોદો મારીને જગાડે ને ભાઈ સિગરેટ ના ખોટું કહેવાય, જિંદગીમાં ના પીવાય. તો તું પીવું છું એ વર્તન મારું છે, પણ મને અંદર સમજણમાં 100% નિશ્ચય છે ના જ પીવી જોઈએ. એ 100% નિશ્ચય પેલું લાવી શકાય કે નહીં માણસથી? લાવી શકાય. હા, જે જે ઊંધા વર્તન હોય લિસ્ટ બનાવવાનું, એની પર નિશ્ચય કરવાનો 100% ખોટો જ છે. પછી બીજું સ્ટેપ, કઈ રીતે નુકસાન કરે છે એનું સ્ટડી કરો. દરેક ઊંધા વ્યવહાર પાછળ કઈ રીતે નુકસાન કરે છે આપણે ખૂબ ઊંડાણે સમજી લેવું જોઈએ. ના સમજણ પડતી હોય તો સત્સંગમાં આવીને પૂછી લે, પર્સનલ પૂછી લે, તને સમજાવીશું કઈ રીતે જોખમ છે. પછી ત્રીજું સ્ટેપ, જેટલી વાર ઊંધું વર્તન થાય એટલી વાર પસ્તાવા લેવાના. હે દાદા ભગવાન, ઊંધું વર્તન થઈ ગયું, સિગરેટ પીવાઈ ગઈ, માફી માગું છું, આવી ફ્યુલ ના કરવાની શક્તિ આપો. અને ચોથું, ઉપરાણું નહીં લેવાનું. ઉપરાણું એટલે શું? પેલા આર્ગ્યુમેન્ટ કરે ઉપરાણું જ કહેવાય. પપ્પા કે કેમ મોડા આવ્યા? એ થોડું મોડું તો એમાં શું કચકચ કરો છો આટલી? બાણન ચાવે બારણું ખુલ્લું રાખજો, હું મારી રીતે ગમે ત્યારે આવીશ. એ ઉપરાણું લીધું કહેવાય? એ જે સિગરેટમાં એ કહે ને, સિગરેટ પીવે એમાં તો કે ભાઈ મારે બીજું કોઈ વ્યસન નથી, ચા બા પીતો જ નથી, દારૂ બારૂ નહીં, થોડી સિગરેટ એકલી પીવાની દિવસમાં 12, બસ વધારે નહીં. એટલે આ તો કંઈ ઓછું કહેવાય વ્યસન, પણ એનું રક્ષણ કરે. એ રક્ષણ કર્યું એટલે એક્સટેન્શન થઈ જાય 20 વર્ષનું. એટલે આપણે શું ભૂલ ક્યાં થાય છે? આ બે જગ્યાએ ભૂલ થાય છે. કઈ રીતે નુકસાન કરે છે સમજતા નથી, અને ઉપરાણા કેવી રીતે સ્ટોપ કરવા એ સમજતા નથી. દીપકભાઈ, સત્સંગમાં સાંભળ્યું હોય, તમે જે દાખલા આપો એના ઉપરથી સમજ આવે કે તમે જે કહો છો કે આ વસ્તુ નુકસાનકારક છે તો સમજાય, પણ એ વસ્તુ અમલમાં નથી આવતી. હા, એટલે શું કરવું પડે કે જ્યારે જ્યારે ઊંધા વર્તન થાય ને ત્યારે પસ્તાવા લેવા પડે. ખૂંચવો જોઈએ, ખૂંચવું કે આ ખોટું થઈ ગયું છે, આ ખોટું થઈ ગયું છે. પછી કોઈ વાંધો ઉઠાવે તો સ્વીકારવો જોઈએ કે નહીં, તમે કહો છો સાચી વાત છે, મારી ભૂલ જ છે. તો પછી ધીમે ધીમે તૂટી જાય, સમજાય છે ને? એટલે આમાં આ 4 સ્ટેપ લખી રાખજે અને પછી સ્ટડી કરજે, તો જ આ વર્તન. કારણ શું છે, ગયા ભાવમાં કેવી આંટી પાડી હોય, કેટલો સ્ટ્રોંગ નિશ્ચય કર્યો ઊંધા સિગરેટ માટે, પીવી જ જોઈએ, મજા આવે ને, સુખ આવે ને, વટ પડી જાય ને, કેટલાય અમે અભિપ્રાય ઊંધા પડ્યા હોય, એક એક અભિપ્રાય તોડવા જ પડશે. એટલે આ તો સિગરેટનો દાખલો, પણ કોઈ પણ દુરાચાર હોય કે બીજાને દુઃખ થાય એવો વ્યવહાર હોય, બધામાં આવી ઊંધી સમજણના આધારે જ ઊંધો વર્તન થાય છે. અને હવે જો ઊંધી સમજણ સુધારીશું તો ધીમે ધીમે ઊંધું વર્તન છૂટી જશે. એટલે પહેલાં પહેલું તો સાચી સમજણ જોઈએ કે આ ઊંધું વર્તન છે એ સાચી સમજણ હોય, તો પછી ઊંધી સમજણથી ઊંધું વર્તન જે આવ્યું એની સામે જાગૃતિ રાખશે કોઈ આધારે? સાચી સમજણ હોય તો ઊંધા વર્તન સામે જાગૃતિ રહે કે આ ઊંધું વર્તન છે, ખોટું કહેવાય, સાચી સમજણ આ છે. રોજ એ સાચી સમજણને હાજર રાખવી જોઈએ. ને ઘણા કહે છે જમતી વખતે ખાતી વખતે આહાર એ આહાર કરે છે, જાગૃતિ રહેતી જ નથી, વધારે પડતું ખવાઈ જાય છે. તે ખવાઈ જાય ને ત્યારે મેં એને નક્કી કરવું છે, ભાઈ આ કોઈ પણ રસમાં લુપ્તપણું ના થાય એ શક્તિ આપો. આહાર વખતે મને જાગૃતિ નથી રહેતી, મારે રાખવી છે એવો નિશ્ચય કરવો પડે. પછી એ જ્ઞાન હાજર રાખીએ આ ખાનારાને કેવું પડે, ભાઈ શું કામ મોહમાં પડો છો, શું શું ખાયા આમાં, તો પછી એ જાગૃતિ વધે તો ધીમે 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 નોર્માલિટી આવે, પછી ઊણો દરી થતું જાય. એટલે સ્ટેપિંગથી જઈશું તો આગળ પ્રગતિ થશે, સમજાય છે? પણ સત્સંગમાં એક બે દિવસે તમારું એવું આવતું જ હોય દાખલો એકાદો, તો એ દાખલો આપણે સાંભળી તો એ સમજાતો ના જ કહેવાય ને? ના સમજાય ને, સમજણ પડે, પણ આવશે સમજણ પડે પછી સર્વાંશ પડવી જોઈએ. આપણને જાગૃતિ ક્યારે કહેવાય? સમજણ પડ્યા પછી ખોટું છે એવું માનવામાં આવે ત્યારે જાગૃતિ થઈ કહેવાય. સમજણ છે ખોટું છે, પણ ઊંધે રસ્તે જતો હોય માણસ નહીં, બસ સ્ટેન્ડ આ બાજુ હોય ને, આપણે ઊંધે રસ્તે જયા કરીએ કે મને ખબર જ છે ને, તો કે તું ઊંધે રસ્તે છે, તો કે મને ખબર છે ઊંધો રસ્તો છે. પછી માણસ આગળ જાય કે પાછો ફરે? પાછો ફરે ને, ભલે ને એ 1.5 કિલોમીટર ઊંધો ગયો તો 1.5 કિલોમીટર આવતા વાર લાગશે, પણ એ પાછો ફરે ત્યારથી સમજ્યો કહેવાય. હા સમજ્યો છે, બોલે છે, પણ સમજ્યો નથી, કારણ માટે ઊંધો રસ્તે જઈ રહ્યો છે. સમજ્યા પછી ઊંધા ડગલા પાછા ફરતો થાય, ખૂંચે ને દોષ ખૂંચે તો એ સમજ્યો કહેવાય. અને સમજ પછી સાચું સમજણ એનું જ નામ કહેવાય કે છેવટે વર્તનમાં આવીને ઊભું જ રહે ને. બસ સ્ટેન્ડ આ બાજુ છે ખબર પડી એટલે માણસ પાછો ફરતો ફરતો બસ સ્ટેન્ડ પહોંચી જાય કે નહીં, એ વર્તન આવે જ એનું, સમજાય છે ને? એટલે આ ધીમે ધીમે આવશે. શું જઈશ? અને તારું લિસ્ટ બતાડ ને મને, કઈ કઈ ઊંધા વર્તન છે તને, કેવી રીતે તને મૂળ જગ્યાએ આવવાનું તને રસ્તો બતાડીશું. પછી લિસ્ટ બતાડી શકાય ને? હા બતાડે. હા બતાડી દેજે. ચોક્કસ.
એટલે હું તને જોઈ લઈશ, બતાડી દઈશ, એવું નહીં, એવું નહીં, લિસ્ટ બનાવીને આપજે મને. શું? હા ચોક્કસ. પછી ક્યાં ક્યાં તારે પાછા ફરવું છે હું તને રસ્તો બતાડીશ, કેવી રીતે પાછા ફરવું. ચોક્કસ. તારે પાછા ફરવું છે? હા ફરવું છે. શુદ્ધાત્માના અનુભવ સુધી પહોંચવું છે? હા. કે આ બે ત્રણ અવતાર પછી કે આ ભાવમાં? ના આ ભાવમાં. તો પછી જોર મારવું પડે તારે. જેટલી ઝડપથી આપણે ફાસ્ટ દોડતા હોય ને એટલી ઝડપથી પાછા ફરવું જોઈએ. પણ એટલે એમ જ થાય કે એમ સમજણ નથી જ આવતી, એમ કચાશ જ સમજણમાં, એવું જ થાય. સમજણમાં કચાશ હોઈ શકે, બરોબર છે. કારણ શું છે કે પેલો બોલે શું અને આપણે સમજીએ શું, એવું બને ના સમજે. કારણ બસ સ્ટેન્ડ આવતું જ નથી એટલે આપણે સમજ્યા ખોટું છે એ ખાતરી થાય. પણ છતાંય આમાં શું છે કે બોલો પાછા આવતા રસ્તે પાનની દુકાને પૂછે બસ સ્ટેન્ડ ઇધર હે, તો કે યસ ચાલો, એટલે બે જગ્યાએ કન્ફર્મેશન કરે. એટલે અમે આ બધી વચ્ચે સિસ્ટમ ગોઠવીને પિરામિડ આખો, ભાઈ તું આપતા પુત્રને ફોન કરીને પૂછી લેજે મારું આ બરોબર છે, તને ડાયરેક્ટ. કારણ મારી પાસે છે ને બધું મોટું બધું, હવે શું પ્રવાહ વધી ગયો છે, એટલે બીજો ઉપાય કર્યો કે ભાઈ મારા આપતા પુત્રનું આખું બધું ગોઠવ્યું કે જેથી કરીને તમે એને પૂછો એટલે તમારી ગાડી દોડે આગળ, પછી અમે સાથે છીએ તારે, શું વાંધો નહીં આવે. હા જય સચિદાન. વિજય કામ કામદાર, ડોંબિવલી, મુંબઈ. કે મહાવિદ્ય ક્ષેત્રમાં કર્મબંધન છે કે નહીં? છે ને, આપણા જેવું જ ભગવાન મહાવીર હતા ને પટ્ટા બિહારમાં, બરાબર, ત્યારે આજુબાજુ લોકો તો કર્મ બાંધતા હતા ને, અરે એમની હાજરીમાં કેટલાક બાંધ, ફક્ત એમની પાસેથી જેને દ્રષ્ટિ મળેલી એ લોકો નતા બાંધતા, બાકી આખી દુનિયા બાંધ્યા જ કરે. બરાબર. એવી સિમંદર સ્વામી ની આસપાસ આત્મજ્ઞાની હોય એ લોકો ના બાંધે. બરાબર. પણ બાકીની દુનિયા તો આપણા જેવી સ્ત્રી પુરુષ રાજા રાણી, બરાબર, ગજવા કાપાવાળા, બધું રાગ દ્વેષ સાસુ બહુ બધે ઝઘડા હોય. પણ તો ત્યાં પહોંચ્યા પછી બી આ જ પરિસ્થિતિ? નહીં, આપણા માટે નહીં, બીજા બધા માટે. અચ્છા. આપણા મહાત્માઓ તો આત્મજ્ઞાન વાળા કહેવાય, એટલે ભગવાનના દર્શન પામીને કેવળ જ્ઞાન પામશે, મોક્ષે જશે, એમને આવા ઝઘડા નહીં હોય. અને ઝઘડા વાળાને ત્યાં પેસવાય નથી દેતા. નહીં પણ મહાવિદ્ય ક્ષેત્રમાં જે પહોંચ્યા છે એ તો લગભગ બધી પરીક્ષા પાસ કરીને પછી જ પહોંચ્યા છે. હા, ત્યાંનું જીવન તો હોય જ ને. અચ્છા. જે માણસમાં દરિયામાં કોઈ માણસ ડૂબકી મારે પણ દરિયામાં જીવો ઉત્પન્ન થયેલા હોય કે ના હોય? હા એ બરાબર. એ મહાવિદ્ય ક્ષેત્રના જીવો હોય, મહાવિદ્ય ક્ષેત્ર. અચ્છા અચ્છા. એને એ બધા તો ડેવલપ થનારા હોય. બરાબર. એ ડેવલપ થતા થતા પૂર્ણ ડેવલપ થયા નજીક આવે ને, બરાબર, ત્યારે ભગવાન સિમંદર સ્વામી મળે ને, પછી જ્ઞાન પામી મોક્ષે જતા રહે. બરાબર. બીજી બધી નથી ડેવલપ થયેલા એવા તો બહુ જીવો હોય. અચ્છા. હા બહુ મોટી વસ્તી ત્યાં તો. તો ત્યાંથી બી પાછા દેવલોકમાં કે પોતાના કર્મના હિસાબે આવી શકે ખરા? જો જેવું ભરત ક્ષેત્રમાં છે ને હિન્દુસ્તાનમાં, એવું આખી દુનિયામાં આવું છે, પંદરે ભૂમિમાં. બરાબર. કર્મભૂમિ કહેવાય, કર્મ બંધાય, ભોગવા પડે અને આત્મજ્ઞાન થાય તો કર્મમાંથી છુટકારો થઈને મોક્ષે જઈ શકે. બરાબર. આત્મજ્ઞાન નથી થયું એ લોકો બાંધે છે અને ચારે ગતિમાં જાય છે. અચ્છા. બધી પંદરે ક્ષેત્રોમાંથી. બરાબર. ત્યાં કુટુંબ સંસાર વ્યવહાર છે કે કેમ હોય જ. અચ્છા. જીવન વ્યવહાર ચલાવવા માટે આજીવિકાનું શું સાધન ત્યાં વ્યવસ્થા હશે કે હોય જ. અચ્છા. ખેતીવાડી હોય, રાજા રાણી બધું હતું ને. બરાબર. આ યંત્રયુગ છે, પેલું મંત્રયુગ છે. બરાબર. તંત્ર મંત્ર બધું હોય અને આ ખેતી વાડી નોકરી ધંધા શેઠ નોકર બધું હોય, રાજા ને ત્યાં ગુલામે હોય, એની જેમ જ બધું જેલે હોય ચોરી કરનાર, બધું આપણા જેવું જ બધું, ફક્ત સુષમ કાળ છે, ચોથો આરો. બરાબર. હાઈટ મોટી હોય, આયુષ લાંબા હોય, સુખે ઘણા હોય. બરાબર. મહાભારત ચોથા આરામાં બધું નહીં, ત્રીજા ચોથા આરામ બધા લડાઈ ઝઘડા નતા થયા? હા થયા. બરાબર. એટલે બધું થાય એવું આ થયું થાય બધું ત્યાં. બરાબર. રામાયણ વખતે, રામચંદ્રજી વખતે રામાયણ થયું, મહાભારત કૃષ્ણ ભગવાનની હાજરીમાં થઈ ગયું, લ્યો ના અટકાવી શક્યા. બરાબર. બધું થાય એવું જ બધું ત્યાં છે. 1.5 લાખ વર્ષ પછી સિમંદર સ્વામીના મોક્ષ બાદ ત્યાર પછીના આત્માઓ માટે મોક્ષ દાતા કોણ હશે? એ બીજા તીર્થંકરો પ્રગટ થઈ જાય, આ નિર્વાણ પામે ને. બરાબર. એટલે એટ એ ટાઈમ બીજા પ્રગટ થાય તીર્થંકર તરીકે. અચ્છા. તો એ ઓલરેડી જન્મી ચૂકેલા હોય. બરાબર. એ ગ્રહસ્થવાસ પૂરો કરતા હોય, કેટલાક બાળપણમાં હોય, કેટલાક જન્મ્યા હોય, બધું 3-4 જાતના લેવલ ચાલુ હોય. બરાબર. એક મોક્ષે જાય એટલે બીજા હાજર થાય. બરાબર. તે પેલા બીજા જન્મી ચૂક્યા હોય. અચ્છા. એટલે 20 તીર્થંકરો એટ એ ટાઈમ હોય
એટ એ ટાઈમ 20 પ્રગટ હોય ત્યારે લગભગ 1688 કે એવો કંઈક ફિગર આવે છે, બીજા પ્રગટ થઈ ચૂક્યા એટલે હોય ખરા, બરાબર. આ વિદાય લે છે ત્યારે બીજા પ્રગટ થઈ જશે, બરાબર. મતલબ સિલસિલો ચાલુ જ રહેવાનો. અચ્છા, સમજાય ને? આપણે આપણે તપાસ કરીએ કે આ માંડવા લગ્ન થઈ ગયું, હવે તો દુકાન ના ના બીજા લોકો તૈયાર જ હોય, બરાબર. બીજાનું રોજ આપણે જોઈએ તો કે આ માંડવા રોજ બે એક બે લગ્ન ચાલ્યા જ ચાલ્યા જ કરતા, બરાબર. આખું વર્ષ ચાલતું હોય, બીજા મરે ત્યાં ના હોય, બરાબર છે, હોય દુનિયામાં. એટલે મોક્ષનો રસ્તો મતલબ કાયમ ચાલુ રહેવાનો છે. હા, પણ ત્યાંથી 5 મહાવિદેય ક્ષેત્રમાં 20 તીર્થંકરો, બરાબર, ત્યાંથી મોક્ષ ખુલ્લો જ હોય છે. અને આપણી દુનિયામાં ત્રીજા ચોથા આરામાં જ મોક્ષ હોય, પછી ના પહેલા બીજા, પાંચમા છઠ્ઠા બંધ થઈ જાય છે, બરાબર છે. એટલે ત્યાં નિરંતર ચોથો વારો છે, પાંચમો કે છઠ્ઠો ત્યાં નથી. ના, પહેલો બીજો ત્રીજો ના મળે, ચોથો કાયમ. અચ્છા, અચ્છા, સારું ને? હા, એ તો છે જ ને. જ્યોત્સના બેન ક્યાં છે? કોઈ આપણા દાદા માટે, નિરૂમા માટે કે દીપકભાઈનું આડું અવળું બોલે તો તે વ્યક્તિની સામે આપણે કેવો જવાબ આપો? કશું નહીં આપવાનું, શું અર્થ છે? આપણે બોલવા જઈએ તો એ સવળું બોલશે કે અવળું બોલશે વધારે? અવળું. તમે મૌન રહેવાનું, પ્રાર્થના કરવાની કે અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને, હે શુદ્ધાત્મા ભગવાન, આમની સમજણ ફેરફાર થાય, સાચી વાત સમજાય, એ કૃપા કરજો. બાકી પછી બહુ લાંબો નહીં ચર્ચા, અને અમે ઇમોશનલ નહીં થવાનું, ભોગવટામાં નહીં આવવાનું. પણ એ દાદા વિશે કંઈક કે ને દીપકભાઈ, ત્યારે બહુ ભોગવડો આવે કે આપણા દાદાને આવું કેમ કેમ. હા, કારણ આપણા લખણ એવા એટલે એવું કે આપણે સ્કૂલમાં બરોબર ભણતા ના હોય, 3 વખત નાપાસ થઈએ એટલે પછી કે ને આ સ્કૂલવાળા છોકરા હાવ ડબ્બા છે કે સર. ના, એટલે એવું નહીં, આપણે મંદિર અમે મંદિરે જમવા વિશે કેમ એક કે તમારા સત્સંગમાં મફત નથી જમાડતા, એમ પૈસા લઈ એમ એટલું જ બોલે ને? ના, બોલે ને પછી કેટલું બોલે. હા હા, ના પણ હવે સૌની સમજણ પ્રમાણે બોલે છે ને, કારણ આપણે તો આ વ્યવસ્થા ગોઠવતા આ થોડું સેટિંગ. દાદાએ કહેલું કે મફત હોય ને તો લોકો દુરુપયોગ બહુ કરે. આપણે નામનું લેવું, આમ તો દવાખાનું કાઢવાનું હતું ને દાદા, કે 2 રૂપિયા પણ દવાના લેવાના, નહીં તો મફત લઈ જાય ને પછી કચરાની ટોપલી નાખે દવાના પેકેટો. એટલે આ મફતનો લોકોએ સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ કર્યો છે. અને છતાંય જેને જેમ કહે ને કે ભાઈ આ તો ગોઠવણી કાર્યકર્તાએ ગોઠવ્યું છે, કે દાદા ભગવાનની ગોઠવણી એવી હતી કે લોકો અહીંયા આવે તો સત્સંગ પામે ને જ્ઞાન પામે. આ તો વ્યવસ્થાની ગોઠવણી માટે વહીવટ કરતા હોય આવું ગોઠવ્યું છે, પણ છતાં એમની સાથે બહુ ચર્ચા નહીં કરે. મેં તમને દેખાય આ છું, બાકી અમારી દ્રષ્ટિમાં જુદું છે. તમે સાચી વાત સમજવી હોય તો પછી જુદો રસ્તો છે, સમજાય ને? આપણે એવું પૂછી જોઉં કે સાચી વાત સમજવી હોય તો જુદું છે, બાકી નહીં તો તમારી દ્રષ્ટિએ તો તમારી દ્રષ્ટિએ સાચી વાત, તમારે જે માનવામાં આવતું હોય તો માનો, અમારી દ્રષ્ટિ જુદી છે, અમારી સમજણ જુદી છે. પછી બહુ ચર્ચા નહીં કરવાની, કારણ બધું આર્ગ્યુમેન્ટ કરે આપણને ફાવે નહીં, કારણ એને મફત જોઈતું હોય એને આપણે આર્ગ્યુમેન્ટ કરીએ. અહીંયા મફત ચોપડીઓ બહુ વેચાતી હતી, તે સાચા ખપી લોકો લે નહીં, બધા સારા સારા માણસો અડે નહીં કે એમના મફત અમે નહીં લઈએ, કંઈક લો તમે. એટલે પછી બહુ ટોકન મની, આ તો મફત જેવું જ કહેવાય. આ એક ચોપડી 2 રૂપિયાની ચોપડી તો કંઈ કિંમત કહેવાય એની? હું તો ચાના 5 રૂપિયા થતા હોય છે, તે અડધો કપ પાછી પ્યાલી ખબર નહીં કેવી એઠી હોય પાછી. આ તો શુદ્ધ ભગવાનની વાત છે, આ તો કશું આમાં બહુ આપણે ચર્ચામાં પડવું નહીં. શું એ તમારે છે ને ટીવીમાં જોજો અને તમને ઠીક લાગે જો ઘેર બેઠા મફત જોવા મળશે, એમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અરે ખરેખર તો ટીવીના જે ખર્ચા હોય છે ને આ તો દાદાની કૃપાથી બધું ચાલ્યા જ કરે છે, એટલે એની કિંમત સામે આ કશું ખર્ચો નથી. આખું આટલું મોટું ફંક્શન થાય ને અમે જ જાણીએ કેટલા ખર્ચા છે ને કેટલું ડોનેશન છે બધું અમને ખબર હોય, એવું અમે કહીએ. એટલે પણ આપણે બહુ ચર્ચા પડવું જ નથી, કારણ શું છે કે આપણે દાદા શું કહે છે હું સાચો છું એ અહંકારે બીજાને દુઃખ આપે. એ તમને જે દેખાય તમને જે માના, દાદાને કહેતા ને દાદા તમને જ્ઞાન થયું લાગતું નથી, તને જે મનાય સાચું, બાકી મને થયું છે તો કે નહીં ખોટી વાત છે તો કે સાચું નથી થયું બાપ, લે આપણે શું કરવું છે, થયું કે નથી થયું મને અનુભવ થશે. મારા ઘરમાં દીવો પ્રગટ્યો હોય તો મને ઠોકર નહીં વાગે, મને ફાયદો. તમારા ઘરમાં દીવો નથી હવે આપણે બોલાય નહીં, એને ના દેખાતું હોય તો પછી શું સમજે, એ નથી દીવો એવું જ લાગે ને. ઘણાને આંખની મુશ્કેલી હોય તો એને દેખાય જ નહીં દીવો થયો છે કે નથી થયો, એને એમ જ લાગે નથી થયો. એટલે આપણે સ્વીકારો ભાઈ તને નથી દેખાતો માટે નથી થયો, અમને દેખાય છે માટે થયો છે. બહુ ચર્ચામાં નહીં પડવાનું, આપણે જો ચર્ચા કરીને ટાઈમ બગાડવા જેવું થઈ જશે ને.
કારણ કે ફેરફાર થવા નથી, વ્યવસ્થાની વહીવટની વ્યવસ્થામાં કોઈ ફેરફાર થવા નથી. અને આ બધી મૂર્તિના પૈસા, પુસ્તકના પૈસા અને બધું લાગે પૈસા, બાકી ખરેખર 10% કિંમત નથી, 15% કિંમત નથી મૂળ કિંમત કરતાં. એટલું બધું આ સસ્તા જેવું જ કહેવાય. પણ હવે જેને ચર્ચા કરવી હોય ને વાતમાં, તો પછી બહુ ગૂંચવાડા ઊભા થશે, સમજાય ને? આપણે સમતા ભાવે નિકાલ કરવો છો. ઘણા નહીં, અર્જુનને છે ને ચકલાની આંખ જ દેખાતી હતી, બીજું કશું દેખાતું, ઝાડ નહીં, ચકલું નહીં, જમીન નહીં, કશું નહીં, એને તો એક જ તીક્ષ્ણ દ્રષ્ટિ એની. એટલે ઘણાને બીજું કશું ના દેખાય, એક શબ્દ ઉપર તો આખું વિતરાગ વિજ્ઞાન જેની અદ્ભુત વાતો છે એવું સમજી જાય માણસ. અને બીજું બધું જેને ન પામવું હોય ને એ ઘણું બધું ઊંધું જોઈ કાઢે. એટલે બધું આપણે કહે ને બહુ ઊંડા ઉતરવું નહીં. આ બધી વસ્તુઓ દાદા કહેતા કે એના કેટલા પુણ્ય જાગ્યા છે અને કેટલા અંતરાય છે એની પારાશીસી શું, તો કે કેટલું એને શું દેખાય છે એની પારાશીસી. પારાશીસી હોય ને દરેકને, એને શું દેખાય છે, આવું દેખાય છે તો એને અટકવાનું થશે. અને બીજું કંઈ દેખાય નહીં. નિરૂમાને આ સ્ત્રી છે એને ઉપદેશ આપે, ખોટું કહેવાય, એવું જ દેખનાર હતા. અને ઘણા સ્ત્રી નહોતી દેખાતી, એને જ્ઞાની હો આટલી અદ્ભુત વાતો એવું દેખાતો હતો. એટલે આ બધામાં પોતપોતાની દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. જેને મોક્ષે જવું હોય ને એ બીજા કશામાં પડે નહીં. એને ખરેખર જો મોક્ષનો કામી હોય ને તો એ તો આંખો ઉપરથી સમજી જાય કે આમની આંખોમાં કોઈ રમત નથી, ચકલા રમતા જ નથી, પ્યોરિટી છે, અહીંયા જ મારું મોક્ષનું કામ થશે. એટલે એને સમજાઈ જાય, બોલો. અને બીજા બધાને તો બીજું જાત જાતનું સમજાઈ જાય. પટેલ રીતા, રીટાબેન ચલોડા, શું જ્ઞાન લીધેલું હોય અને જાગૃતિ ન રહેતી હોય તો શું જ્ઞાન ઉડી જાય? ક્યાં છે તમારું? ઉડી ના જાય, પણ ફાયદો ના મળે. દુકાન ચાલતી હોય નફો ના મળે, નુકસાન ના જાય. બીજો માલ પડી રહે આપણો, નફો જોઈએ છે ને આપણને, તો નફો ઓછો મળે અથવા ના મળે જાગૃતિ ના રહે તો. કારણ કે જ્ઞાન તો રહેવાનું અંદર. એના લીધે આવે છે મને જ્ઞાન નથી રહેતું એમ ના, પણ એનો ઉપાય કરો ને. ભોગવટા ભોગવટાથી જ્ઞાન વધે છે કઈ ના, એને બદલે ઉપાય કરો કે હે દાદા ભગવાન મને જ્ઞાનમાં રહેવાની શક્તિ આપો, 5 અજ્ઞામાં રહેવાની શક્તિ આપો, જાગૃતિ રાખવાની શક્તિ આપો. એવું મગાય કે ના મગાય? બોલો. 15 મિનિટ ભોગવટો કરો એને બદલે 15 મિનિટ શક્તિ માગજો. શું તો શું તમારો ફેરફાર થાય બધો? અને આજ આ બધી ચરણવિધિ ચોપડી ખરી ને એમાં તો બહુ પાવર ભરેલો છે. એ નિશ્ચય વ્યવહાર ચરણવિધિ વાંચો, 9 કલમો વાંચો, શુદ્ધાત્માની પ્રાર્થના વાંચો, નમસ્કાર વિધિ, સિમંદર સાંઈ પ્રાર્થના, બધું એટલું બધું બળ છે એમાં, પ્રાતઃ વિધિ ને બધું. એ તમારી જે તમારા જીવનમાં ખૂટતું હોય ને બધું એમાં મસાલો મૂકેલો છે. બોલો એટલે શક્તિ પ્રગટ થશે. અને પછી તપાસ કરવા રહેવું નહીં, હજુ પ્રગટ થઈ કે ના થઈ એને એની મેળે થશે. કારણ જેટલો કાટમાળ ઊંધો ભરેલો એ ખાલી થશે, પછી નવું પ્રગટ થશે. ત્યાં સુધી શક્તિ માગવાની. બહુ જ ભરેલો દીપકભાઈ. તો ફાવશે તમને શક્તિ માગવાનું? ફાવશે? ફાવે. ભોગવટામાં રહેવાનું ફાવે કે શક્તિ માગવાનું ફાવશે? શક્તિ માગવાનું. તો ભોગવટામાં નહીં રહો ને હવે આજથી? ના. સારું. દીપકભાઈ કોઈની મેલી વિદ્યા અડી શકે ખરી? એ તમને માનો, મને અડશે તો અડી શકે, ના માનો નહીં અડે તો નહીં અડે. આમ બહુ જેવું રહ્યા કરે. ખરેખર જો સમજી જજો, તમારો પુણ્યનો ઉદય હોય ને તો સવળું થાય, ને પાપનો ઉદય તો ધાર્યાથી ઊંધું થાય. પછી આપણે શું કરીએ છીએ, આને લીધે બગડ્યું એ કોક નિમિત્તને માથે ઠોકીએ છીએ. હા એવું જ થાય છે. અને ખરેખર કોઈ નિમિત્ત આપણું બગાડી શકે નહીં. ખરેખર નિયમ કેવો છે, તમારો હિસાબ હોય એટલું જ બગડી શકે, બાકી કોઈ નિમિત્ત બગાડી શકતું નથી. એટલે આપણે કોઈની ઉપર આક્ષેપ મૂકવો નહીં કે એને લીધે મારું બગડ્યું. કોણ ભોગવે છે? ભોગવે તેની ભૂલ. કોનો વાંક કાઢશો? વાંક તો રીટાબેનનો છે. રીટાબેનનો છે ને? તો પછી તો કામ બીજાને માથે આક્ષેપ મૂકીએ આપણે? પણ તો એમ નિરંતર એવું જ રહ્યા કરે કે મને કોઈને કંઈ કરી નાખ્યું એમ. ના ના, એ તમારે પછી ડૉક્ટર પાસે જવું પડશે, સાયકોલોજીના, સાયકિયાટ્રિક. ફાવશે ડૉક્ટરની ગોળીઓ ખાવાનું? ગોળીઓ તો ખાય છે. ખાય છે ને? તો પછી થોડું થોડું હવે સમજી જાઓ ને. શક્તિઓ માગો, ઊંધા ભાવોમાંથી છૂટો, દાદાની વાણી વાંચવાની, શક્તિઓ માગવાની, તો સવળું થાય બધું. સમજાય છે ને? નહીં તો આ બધું જો ને કેટલું નુકસાન થાય. ગોળીઓ કેટલી મોંઘી આવે, ઘરમાં ખર્ચો તમારે કાંઈ પૈસા કમાવા જવું પડે કે ધણી કમાઈ લાવે? ધણી કમાઈ લાવે. બિચારાને કેટલા ખર્ચા વધવાના. રીટાબેનના લોભની ગાંઠ વધારે છે. મેં તોય પણ ગોળે, તમે જો તમે શક્તિ માગો ને કોઈના ઊંધા જવાનું બંધ કરો તો તબિયત સારી થાય ને, દવાના પૈસા બચી જશે. એટલે દવા વધારે જ ખાવી પડે એમ. ના ના, ઊંધું જોવાથી દવા ખાવી પડે. દક્ષાબેન પોરબંદર, તમારું છે કે?
કે જેમ ફાઇલ નંબર 3-5 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા છે તેના ફોટાને દક્ષા દરરોજ જમવાની થાળી ધરે છે. બધા લોકો એમ કહે છે તે જીવને બાંધી રાખ્યો કહેવાય, તેવું હોઈ શકે? એટલે આપણો મોહ છે ને, એને બદલે આપણે પ્રાર્થના કરો એના આત્માને કે તમે મોક્ષ માર્ગમાં આગળ વધો, તમે મુક્ત થાઓ, મને મુક્ત કરો, દાદા ભગવાનનું જ્ઞાન પામો, સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરો, મોક્ષ ગતિ પામો. આ તો આપણો ભાવ છે એક જાતનો. એ બાંધ્યો તો તમે બંધાવ છે એનું તો, એ તો છૂટી જ ગયા, એટલે તો છૂટા થયા આપણાથી. આપણી સાથેના સ્થૂળ હિસાબ પૂરા થયા તેથી તો આપણા વચ્ચેથી નીકળી ગયા. આ કાયદો આવો છે કે સ્થૂળ હિસાબ પૂરા થાય એટલે પછી દેહમાંથી છૂટા પડે. પછી આપણે ભાવ આપણા ચિત્તમાં એમને ધારણ કરી રાખીએ છીએ, આપણને થોડુંક આવરણ લાવશે. ના કશું નહીં, પૂછી કશું જરૂર નહીં. એને બદલે દાદા ભગવાન ધરજો. મારી જેમ તમે મુંબઈ થી ટ્રેનમાં બેઠા પછી વડોદરાના પેસેન્જર ઉતરી પડે કે નહીં, સુરત વાળા ના ઉતરે? તમારે અમદાવાદ ઉતરવું હોય તો તમે અમુક પેસેન્જરો પહેલા ઉતરી પડ્યા હોય ને, તમે યાદ કર્યા કરો ને પછી શું થાય? અમદાવાદમાં ઘરે આવો તો એ પેસેન્જરને તમે યાદ રાખો ખરા? ને પોરબંદરથી તમે આવ્યા તો કેટલી બધા વચ્ચે પેસેન્જર અપડાઉન નહીં કરતા હોય બસમાં ને બધે, તો કેટલા એને પછી યાદ રાખીએ છીએ ને, પછી યાદ કરીને રડ્યા કરીએ છીએ. પેલો બાબલાવાળો મમ્મીવાળો બાબો ને મમ્મી હતા એની માટે હું કેટલું બધું ખાવાનું મેં આપ્યું ને એ તો ઉતરી પડ્યા વચ્ચે, પછી ધરધર કરો ખાવાનું, કેમ ના કરો? તમે સમજો કે ભાઈ એની ટિકિટ ત્યાં સુધીની છે, મારી ટિકિટ છે સુરત સુધીની. એટલે આ બધું પેસેન્જરો જ છે. ગયા બહુના 3 છોકરા અને 4 છોકરીઓ બધા મૂકીને આવ્યા, એને પછી કશું ધર્યું? કાંઈ નહીં કર્યું. એના આગલા અવતારમાં તો 7 છોકરા અને 3 છોકરી હતી, બોલો. એના આગલામાં તો 1 ડઝન પૂરું. દરેક અવતારમાં છોડતા જઈએ છીએ, નવો અડગાડતા જઈએ છીએ. ખરેખર તો આપણે આટલું રાખવું જોઈએ, હા, એમના પ્રતિક્રમણ કરો, એમના મોહના ઓટા ઉકેલી નાખો, એમના શુદ્ધાત્માને જ્યારે સાંભળે ત્યારે શુદ્ધાત્માને પ્રાર્થના કરી દેવાની. અને ફોટા તો દાદા ભગવાન અને સિમંદર સ્વામીને રાખવાના, એ કબાટમાં મૂકી દેવાના. ખરેખર આ તો તમે પૂછો છો એટલે કહું છું, એ તો પછી દુઃખ થાય કે આવું તે કરાતું હશે, કેટલું ખોટું શીખવાડે છે. પણ ખરેખર તો કે ને આપણે જ આ દક્ષાબેન ઉપર જ જાગૃતિ રાખવાની છે. બોલો, આપણો કેમેરા દક્ષાબેન એકલાને જોતા શીખે ને તો બહુ થઈ ગયો. આ સંસારની કોઈ વ્યક્તિને યાદ રાખવા જેવી નથી, રાખવા તો સિમંદર સ્વામી દાદાને યાદ રાખજો તો મોક્ષ થાય આપણો. અને આ તો બધું મોહ છે, છતાં તમારે ભાવના થતી હોય તો જમાડજો, તમને કઈ બીજું નુકસાન નહીં થાય. ત્રણેય ફાઇલે જ્ઞાન લીધું છે, બધા સરસ, ઘર સ્વર્ગ જેવું છે, સરસ છે. ના બા, અમાર તો છે, મારી વાત કરું 91માં ફાધર એક્સપાયર થઈ ગયા હતા, પછી 94-95માં થોડું થોડું યાદ આવે. આ કેમ યાદ આવ્યા કરતા હશે? એટલે પછી ધમધમાઈને 1 કલાક શુદ્ધ આત્માના પ્રત્યે એ કર્યા. નોય તમે ફાધર, તમે શુદ્ધ આત્મા છો, હું નોય દીકરો, હું શુદ્ધ આત્મા છું, તે ભાઈ ભૂલાઈ ગયા. પછી પાછું મેં કોઈક દાડો યાદ આવે ત્યારે 10 મિનિટ આટા ઉકેલી નાખવાના. હા, એમને મોક્ષે જવા દો ને, મોક્ષે જઈ રહ્યા છે. હા તો મારી વાત કરું છું. અરે જીવતામાં મારો ભાઈ જે સિમંદર સિટી આવ્યો હતો તો એનોય મને બોજ મળ્યો કે આ તમારા ભાઈ એટલે મોટા બ્રધર એમ. તો પછી મને બોજો વધવા માંડ્યો, એટલે પછી ત્યાં ત્યાં આટા ઉકેલ, રાત્રે કલાક બેસીને આટા ઉકેલી નાખ્યા. એ શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા. પછી બધા કહે તમારા ભાઈ, તો કે યસ મોટા ભાઈ છે, આમ છે તેમ છે. પણ અહીં બોજો આંટી ઉકેલી નાખીને બેસવાનો, સમજાય? હવે જીવતા જાગતા છે તોય આંટો ઉકેલી નાખવાના છે. તો ગયાના તો વહેલા ઉકેલી નાખવા જોઈએ ને. આ તો મારી દ્રષ્ટિ આવું હોય એવું સમજાય. કારણ આ જગતમાં છેવટે વિતરાગ થવાનું છે. કોઈ વ્યક્તિના રાગમાં દ્વેષમાં મોહમાં રાખીને આપણે મોડે મોક્ષે જવાનું મોડું નથી કરવું, સમજાય ને? આ બીજી રીટાબેન છે કે ધોળકા વાળી પટેલ, રીટાબેન ધોળકા તમે જ છો? તો પેલા મેં કયું નામ લખ્યું હતું? બુઢાણા. એ બીજો પ્રશ્ન તમારો નતો, હા એ મારો છે, અને પેલો તમારો હતો. સારું ચાલો, આ તો હોશિયાર છે, 2 વખત કાગળ લખે એટલે 2 વખત નંબર આવી જાય. આ રીત જાણવા જેવી છે.
જો હવે તમે કોઈ ગોળી ખાવી પડે, હોશિયારી તો છે બધી. શું આત્મજ્ઞાન લેવા માટે નામ લખાવવું જરૂરી છે? નામ કેમ લખાવવું પડે? સંખ્યાની ગણતરી માટે કે કેમ, એ મને સમજાતું નથી. એકવાર જ્ઞાન લેવાથી સૂક્ષ્મ કર્મો બળી જાય છે તો વારંવાર જ્ઞાનવિધિમાં બેસવાથી કેટલા કર્મો નાશ થાય? એકવાર પરણ્યાથી ધણી થાય, પછી વારંવાર પરણે તો લોકો પછી ચીડાય. એક જ વખત પરણવાનું હોય, પછી દર વખતે ના પરણવાનું હોય કે નહીં આ મારો ધણી, હું પાછા ફેરા ફરીશ, આજ મારો ધણી પાછા ફેરા ફરીશ, તો ગોર મારે છે ચીડાય. બેન મારી પાસે ટાઈમ નથી આવા બીજી વખત પરણાવવાનો. દર વખતે પરણવું જોઈએ? હા, એક જ જિંદગીમાં એક જ વખત પરણાય ને. એવા હા, એક જ વખત જ્ઞાન લેવાય, પછી ભલે જ્ઞાન વિધિમાં બેસો, ભાવથી અર્પણતા કરો અને જબરજસ્ત જ્ઞાન ઉપયોગપૂર્વક જ્ઞાન વિધિમાં રહો, આત્માની જાગૃતિમાં બહુ મોટી દશા મળશે. નામ લખાવવાની દર વખતે જરૂર નહીં. અને જો દર વખતે બધા નામ લખાવે તો શું થાય પછી? કે મારે બધી વિધિ કરવી પડે ને, એટલે એ નામ લખવાનો હેતુ એ હોય છે. એટલે સંખ્યા પણ ખબર પડે અને એ માણસના કોન્ટેક્ટમાં ભવિષ્યમાં પણ રહી શકાય, અને અમારે વિધિમાં બધું મૂકવું પડે બધું નામ લઈને. સમજાય ને? એટલે ખરેખર તો એક વખત લેવું સારું. ઘણા તો શું દરેક જ્ઞાનવિધિ બેસે ને પછી કે આપણી પાસે 21 જ્ઞાનવિધિ ચરણવિધિ થઈ, 21 વખત જ્ઞાન લીધું, ખાતરી થઈ કે હવે એ કંઈ જરૂર નથી. શું એક જ વખત દિલથી લીધું ને સમર્પણ ભાવ, એટલે સરસ થઈ ગયો. પછી નામ લખાવવાની જરૂર નહીં, એમને એમ બેસવાનું, ચરણવિધિ લેવાની જરૂર નહીં, એમને એમ દાદાને યાદ કરીને ભાવથી અર્પણતા કરવાની. સમજાય છે ને? હા, જય સચ્ચિદાનંદ. ભાનુબેન સુરત છે કે? એ કે છે, મારા લગ્ન થયા 17 વર્ષ થઈ ગયા, ત્યાંથી કોઈ દિવસ તબિયત સારી નથી રહેતી. હું મારા પપ્પાને ઘેર હતી ત્યારે એક પણ દવા લેવી મને નહોતી પડતી, અને અહીંયા આવ્યા પછી એક પણ દિવસ દવા લીધા વગર ગયો નથી મારો. તો આ શું મારા પૂર્વભવના હિસાબને કારણે આવું થતું હશે કે મારા ધણીનો દોષ હશે? ખર્ચા થાય ને એનો જ હિસાબ હશે? એમણે લખ્યું નથી પણ હું કહું છું. બેન હવે આ કઈ દવાથી તબિયત સારી રહે છે ને? દવા લીધા પછી તો સારું રહે છે ને? તો મજા કરો ને, લોકોને દવા લીધા પછી સુધરતું નહીં બેન, કે છે ને દવા લીધા પછી સારું નથી થતું. દવા બંધ કરો એટલે નહીં, એવું નહીં કરવાનું. દવા ડોક્ટર કે બંધ કરવાની ત્યારે કરજો. ડોક્ટર કહે છે બંધ, બધા ડોક્ટર જુદું જુદું કહે કે તમને આ વાંધો છે, કોઈ કે આ વાંધો છે. મને તો એવું જ દેખાય કે મારા પેટની તકલીફને કારણે આખું શરીર બગડે છે એવું. હા, પણ તમે તમે શરીરથી જુદા પડે, જ્ઞાન લીધું ને તમે? ના, મેં નથી લીધું, લેવાનું છે. તો લઈ લો પરમ દાડે. આ જગતમાં બધા રોગો વિષાદમાંથી ઊભા થાય છે. દુઃખ પડે ને એટલે રોગો ઊભા થાય, આનંદથી રોગો મટતા જાય. એટલે આત્માનું જ્ઞાન લેશો એટલે આનંદ રહેશે ને ધીમે ધીમે બધું મટતું જશે. અને છતાંય પૂર્વકર્મનો હિસાબ હોય ને તો ભોગવવી પડે, એ તો સંભાવે નહીં, કાલ કરીને છૂટી જવાનું. શું બાકી બહુ ચિંતા, તબિયતનું બહુ યાદ નહીં રાખ્યા કારણ કે મારું આ બગડી ગયું, મારું આ બગડી ગયું, મને આમ થાય છે, મને તે દાડે આમ થતું હતું, પછી ડૉક્ટર મને આમ કીધું, પછી હવે મને આમ થઈ ગયું. એ જેટલું યાદ કરશો ને એટલે તબિયત વધારે બગડી જશે, એવું જ થાય છે. હા, એટલે બહુ યાદ નહીં કરવાનું. એને બદલે આપણે નક્કી કરવાનું, ડૉક્ટરને જવાનું થાય ત્યારે વિચારવાનું શું કહે છે ડૉક્ટર, કે આટલું આટલું કરજો, સારું ખાવા પીવાનું કંઈ ફેરફાર તક નહીં, બરાબર ખાજો પીજો, બરાબર છે, સારું સમજી ગયા. પછી બે ટાઈમ દવાના ટાઈમે યાદ કરીને ગોળી લઈ લેવાની, પછી આખો દાડો ભગવાનનું નામ લેવાનું. હવે આ તમને જ્ઞાન મળી જશે પરમ દાડે, એટલે આત્માના જ્ઞાનમાં રહેજો અને પછી સરસ બજો, દાદાની ભક્તિ કરજો, ઘણી શાંતિ થઈ જશે. મનની તો શાંતિ થશે, શરીરને જેવું રહેવું હોય તે રહેશે. સમજાય ને? શાંતાબેન ગાંધીનગર ક્યાં છે? એ કે જો ઓછા આરપીએમ વાળા સાથે વ્યવહાર કરવામાં વધારે આરપીએમ વાળાએ ઘટાડીને વાત કરવી પડે. ઘણીવાર આપે નિરુમાએ અને દાદાની વાણીમાં સાંભળેલું છે, પરંતુ જનરલી જે ઓછા આરપીએમવાળા હોય છે તે ડિપ્રેસ થઈ ગયેલા હોય છે, તે ગમે તેટલા આરપીએમ ઘટાડીને વાત કરી સમજાવીએ, પરંતુ તે પોતાની વાતને હાથે કરીને જાણી જોઈને પકડી જ રાખે છે. તેવા સંજોગોમાં કયા વ્યવહાર કરવા જોઈએ? તેની વાત માનવામાં કશ
ઠસાય જ હોય છે તો શું કરવું જોઈએ સમજાવશો? બેન એ આ ચકણા ચીકણા હિસાબવાળા હોય ને એનો હિસાબ જુદો જાતનો, પણ તોય આ નાનો બાબલો હોય એની ડીંગલી પડે એટલે તમે પછી ફેરફાર કરો છો ને, એ રડતું એટલે તમે શું પ્લાસ્ટિકની ડીંગલી શું રડ કરે છે, ચૂપ થઈ જા એ બોલો કે શું કરો? તમે કહ્યું ને કે હે બેટા ઢીંગલી વાગી ગયું, અરે રે બહુ દુઃખ થઈ ગયું, હેણો આપણે દવા લગાડીએ, હા પાવડર બાવડર ચોપડીને પછી સુડાવી દો ને ઘોડિયામાં. નાના બાળક જેવો કેવું, આપણે નાના થઈને વાત કરીએ છીએ ને, તો આપણે રિવોલ્યુશન ઘટાડીએ છીએ. એ બધા કેસ એવા ના હોય કે પોતાની જગ પકડી જ રાખતા હોય, એટલું સમજી લેવાનું કે આપણને હજુ આવડતું નથી જ. એટલે આપણે પ્રતિક્રમણ કરો, પ્રાર્થના કરો અને ધીમેથી ફરી એડજસ્ટમેન્ટ કરો, અને દાદાની આજ્ઞા જ પકડો કે આ ફાઇલ ઊભી થઈ છે, સંભાવે નિકાલ કરવો છે. એટલે જનરલી ઓછા આરપીએમ વાળા જોડે પ્રોબ્લેમ મને તો શું પણ થતા નથી, પરંતુ જે એ લોકો એમને એમ ખ્યાલ હોય કે આપણે ખોટું કરી રહ્યા છે, પરંતુ એમને જે વધારે આરપીએમ વાળા હોય એની વાત જાણી જોઈને માનવી ગમતી નથી, એટલે ઓલવેઝ વિરોધ કરતા હોય છે. અને પછી તમે જેમ કહ્યું એમ નાના બાળકની જેમ સમજાવવાની વાત ક્યાં રહી, તો એવી રીતે આપણને આમ ઘુરકિયા કરે કે આપણે મતલબ જનરલી આ કશાય, એ તો દાદાના જ્ઞાન પ્રમાણે બરાબર છે, પરંતુ એવા સંજોગોમાં આપણે કયો વ્યવહાર કરવો જોઈએ? તો ધીમે ધીમે સમજાવીને કામ લેવું જ પડશે બેન. અત્યારે તમારે રિવોલ્યુશન, મારા રિવોલ્યુશન આ જ્ઞાનની બાબતમાં ફેર હશે કે નહીં હોય? હા એ તો તમે કંઈ જગ પકડો છો ના, કેવો ડાયા છો? હું ધીમેથી સમજાવું, તમે સમજી જાઓ છો ને, બધા સમજ્યા છે ને, હવે કેટલું બધું મોટું રિવોલ્યુશન ડિફરન્સ તો પડવાનો જ બધે. એટલે આમાં કેવું છે કે આપણે રીત બદલવાની જરૂર છે, થોડું સમજાવીને, અને આપણે જુદી રીત શોધી કાઢવી જોઈએ કે આપણે જે રીતે સમજાવ્યું એમાં પકડો વધે છે, માટે નવી રીત શોધી કાઢો. આપણે માનીએ છીએ કે આપણે રિવોલ્યુશન ઘટાડ્યા, વાત ખોટી, રિવોલ્યુશન નહીં ઘટાડ્યા હોય તેથી એના બારણા ખુલતા જ નથી, બંધ થઈ જાય છે. રિવોલ્યુશન ઘટાડે તો કેવો સરસ, એને તાફત ના લાગે. આપણો દાદા નાના બાળકો સાથે બોલો, દોઢ દોઢ બે બે વર્ષના બાળકો હોય ને, બે બે ત્રણ ત્રણ ચાર ચાર કલાક વાતો કરી શકે, અને એટલો બાળક ખીલે, વાતો સરસ કરે એમની સાથે. ઘણી કે અમે બાળક જેવા થઈ જઈએ, અમારે રિવોલ્યુશન નાનકડા બનાવી દે. કોઈ પણ કોઈ આવ્યા સંત મહંત, તો અમે એના શિષ્ય થઈ જઈએ. એટલે પહેલાં એને વડીલ તરીકે સ્થાપન કરી પોતે લઘુભાવમાં આવી જાય. એ આવડવું જોઈએ ને, આવડે તો એ ફેરફાર થાય જ, નિયમથી થાય. અને નથી થતો તો આપણે માનીએ છીએ કે આપણે રિવોલ્યુશન ઘટાડ્યા, પણ નહીં ઘટાડ્યા હોય. કારણ આપણા રિવોલ્યુશનનો તાપ લાગે, હાઈપર હોય ને, એનો પડઘો પડે, એના બારણા ખુલે જ નહીં. જેમ અંદરથી બારણું ખોલવું હોય અને બહારથી પ્રેશર આવતો હોય, બારણું ખુલે પછી હું જોર કરું તોય ખુલે જ નહીં, કારણ બહારનું પ્રેશર દબાણ કરતું હોય. એવું હાઈ આરપીએમનું દબાણ હોય છે, એની તાપ, અહંકારનો તાપ લાગતો જ હોય છે. રિવોલ્યુશન એટલે ઓછી સ્પીડે, ઓછી સ્પીડ નહીં, રિવોલ્યુશન એટલે જુદું કહે છે. કાઉન્ટર પુલી એટલે શું કહે છે કે હસબન્ડ એટલે વાઇફની વાઇફ થઈને વાત કરો, માં એટલે છોકરાના છોકરા થઈને વાત કરો, વહુ સાસુ એટલે વહુની વહુ થઈને વાત કરો, એ નામ કાઉન્ટર પુલી નાખી કહેવાય. અહંકારને ડાઉન કરી જવાનો. દાદા નતા કહેતા કે અમે પૌત્ર અને એ મારો દાદો, એવી રીતે વાત કરતા હતા અમારા દાદા. પેલો મને દાદા કે હું એ હતો પૌત્ર, પણ ઉંમરમાં સરખા ત્રણ પેઢીએ. તો પછી દાદા શું કહે છે કે અમે એને મારા દાદા છે ને હું પૌત્ર છું, એવી રીતે વાત વાત કરીને વાત કરતા હતા, રેવોલ્યુશન ગોઠવીને. એટલે આપણે એમની વાત માનવાની ના, એવું જ થયું ને, એમ એની વાત ખોટી હોય તો માનવી એવું જ ને. બેન આપણે સમજ્યા જ જુદું છીએ, એટલે પછી ફેરફાર જ કેવી રીતે આવે સામાનો? હમણાં આટલું રાખજો ને, રિવોલ્યુશન ડાઉન કરવાની વાત છોડી દો, એને દુઃખ ના થાય એવી રીતે વાત કરવી છે, નક્કી કરો. ફાવશે? હા ફાવે. હા આટલી શરૂઆત કરો. કાઉન્ટર પુલી એટલે અહંકારને ડાઉન લઈ જવો, રિવોલ્યુશન ઘટાડવા ને એ રિવોલ્યુશન જુદી વસ્તુ છે, પણ આ પહેલાં અહંકારને ડાઉન કરવો પડે. પછી તમે ઓછી ઓછા નાના નીચે લેવલે આવો ને, એટલે તમારે રિવોલ્યુશન એ પ્રમાણે ફરે કે જેમ એક માણસ હોય શેઠ શેઠાઈ કરતો હોય અને એક માણસ ન કરો, એ બેના રિવોલ્યુશનનું ફેર નહીં. હજી તમે ઘરમાં કામવાળી સાથે કામ લો અને ઓફિસમાં બોસ સામે ઊભા હો, તો તમારા બેમાં ડિફરન્સ નથી પડતો? કામવાળી સાથે તમે કઈ રીતે કામ લો? થોડા રફ ના મારો, તો જલ્દી પતાવી દેજો, મારે જવું છે, જલ્દી કર જલ્દી કર. અને સાહેબ પાસે જલ્દી કર એવું કહો, સાહેબ પ્લીઝ જરા ઉતાવળ કરજો, મારે આમ છે તેમ. પણ કેટલા વિનયમાં આવો. તો કામવાળી સાથે નોકરની જેમ વાત કરો ને, ત્યારે તમારે રિવોલ્યુશન ઘટ્યા કહેવાય, કાઉન્ટર પુલી નાખી કહેવાય. જેમ બોસ સાથે તમે વિનયમાં વાત કરો છો, એમ કામવાળી સાથે વિનયમાં વાત કરો. સમજાય છે ને? તો તમારા તમારા શબ્દો એને દુઃખદાયી નહીં થાય,
એના બારણા ખુલતા જ હશે, એ પ્રેમથી વાત કરશે તમારી જોડે, સમજાય ને? હા, આ રિવોલ્યુશન શબ્દ કરતાં અહંકાર ડાઉન કરવો એવું સમજો. એ જે લેવલનો અહંકાર હોય ને એ પ્રમાણે એના રિવોલ્યુશન ફરતા હોય. હું સાસુ છું થાય ને એટલે પછી વહુને દબડાવે, છોકરાને દબડાવે, ધણીને હું દબડાવે, પણ સાસુપણાનો રફ હોય ને, અને વહુની વહુ થઈને રહેવાનું હોય એટલે કેટલું બધું ડાઉન લેવું પડે. એટલે અહંકાર જેટલો ડાઉન ને એટલી બુદ્ધિ ડાઉન, એટલે રિવોલ્યુશન ડાઉન, સમજાય છે? હા, જય સચિદાન. એટલે પોઈન્ટ ઓફ વ્યૂ, પહેલાં પહેલું તો પોઈન્ટ ઓફ વ્યૂ સમજો, અને પછી ધીમે ધીમે ડાઉન થતા જજો તો સોલ્યુશન આવશે. 45 મિનિટમાં આખું જ્ઞાન વિધિ થ્રુ તો કે આત્મા બનાવી દે છે, જ્ઞાની બનાવી દે છે, તો એ શબ્દોની ઇફેક્ટ એટલી બધી છે કે આપણે આખું આટલા અવતારથી જેટલું હતું એ બધું જતું રહે છે. અને અમુક વખત એવું બને છે કે બીજા લોકો જે હોય છે, ફોર એક્ઝામ્પલ અત્યારે તે, તો કે આ લોકોને થોડાક નેગેટિવ શબ્દો કીધા હોય આપણે આ 10th વાળાને કે એ લોકોને, તો કેવું થાય કે એ લોકો ડિપ્રેશનમાં જતા રહે. મતલબ એ વર્ડ્સ કેમ આપણને આટલા બધા ઇફેક્ટ કરે છે? શબ્દ છે એની પાછળ જ્ઞાન છે. મારે જે કેવું તમે આ કાગળ લખ્યો ને, તમે પૂછવા માગતા તમારું જ્ઞાન તમે લખ્યું કાગળ પર, તે જ્ઞાન વાણી દ્વારા નીકળે છે. અને એ જ્ઞાન એટલામાં શું, સૂક્ષ્મ વિજ્ઞાન એ છે કે એ મારું જ્ઞાન એટલે મને ભાવ થાય મારે આવું કેવું છે, એ સૂક્ષ્મ કોડવર્ડ બધા પછી નીકળે, તમને સંભળાય, સંભળાયા પછી સમજાય, સમજાય પછી અંદર તમને જે હું કહેવા માગું છું એ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાન થ્રુ આ કાગળિયા તમે મને જ્ઞાન જ મોકલ્યું, તમારું દિલનું તમે જે પૂછવા માગતા હતા, પછી મને વાંચ્યું એટલે મને અંદર ઉત્પન્ન થયું જ્ઞાન કે શું એનો જવાબ હોઈ શકે, પછી એ શબ્દ દ્વારા નીકળે છે. એટલે આ મન વચન કાયા એ માધ્યમ છે, પણ જ્ઞાન સીધી રીતે પહોંચી શકતું નથી, એટલે થ્રુ સાધન આ નીકળે છે. એટલે જેમ અજ્ઞાની એટલે બુદ્ધિપૂર્વક આક્ષેપ મૂક્યો હોય ને તો બહુ ભોગવટ આવે, અને જ્ઞાનવિધિમાં એ પોતે જ્ઞાનમાં રહીને જ્ઞાન દશાની ગુણધર્મ સાથે આત્માનો જે રોંગ બિલીફ ફ્રેક્ચર થાય અને રાઈટ બિલીફ બેસે એવું જ્ઞાન જ ખુલ્લું થાય છે. જ્ઞાનવિધિમાં પેલો બોલતો જાય તેનું આવરણ તૂટતું જાય, અજ્ઞાન ખાલી થતું જાય, રોંગ બિલીફ ફ્રેક્ચર થતી જાય, જ્ઞાન પ્રગટ થતું જાય. એટલે આ જ્ઞાન જ ત્યાં આ પ્રગટ દીવો એટલે જ્ઞાન કહેવાય, અને ત્યાં દીવો પ્રગટ થઈ જાય તો કે આ શબ્દ માધ્યમ છે, અંદર ઉત્પન્ન થયું તે જ્ઞાન છે. અને આ માધ્યમ મારા જ્ઞાન પ્રમાણે આ શબ્દ નીકળીને પછી તમને શબ્દ સંભળાય ને અંદર જ્ઞાન ઉત્પન્ન થાય, એટલે જ્ઞાનથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. રિલેટિવ જ્ઞાન હોય તો રિલેટિવ શબ્દો રિલેટિવલી દાખે, રિયલ જ્ઞાન તોય ઠેઠ 99 ડિગ્રી સુધી રિલેટિવ રિયલ એટલે રિયલવાળું જ્ઞાન પણ શબ્દમાં જેટલું આવી શકે ને એટલું આ જ્ઞાન નિધિમાં આવ્યું છે, અને આત્માની જાગૃતિ પ્રગટ કરાવી નાખે છે. એટલે આ શબ્દ એ શબ્દ છે, પણ શબ્દની પાછળ જ્ઞાન છે, એટલે એ જ્ઞાનથી જ આપણને અસર થાય છે એવું. એટલે અજ્ઞાનવાળી વાત હોય તો અસર થાય, મને તમે કે અક્કલ વગરના છે અને મને થાય મને કીધું એ અજ્ઞાન કહેવાય મારું, એટલે મારા અજ્ઞાનતાથી એ શબ્દ મને અસર કરશે. અજ્ઞાન એટલે બુદ્ધિ અહંકાર, અજ્ઞાનથી અહંકાર ઊભો થાય, બુદ્ધિ ઊભી થાય, અને એ રિસીવ કરીને પછી ભોગવટામાં રાખે છે. આપણા જૂનાગઢમાં નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં પ્રશ્નોત્તરી સત્સંગ રહેશે 7 જાન્યુઆરી સાંજે 4:30 થી 7:30. જ્ઞાનવિધિ ભેદ જ્ઞાનનો પ્રયોગ રહેશે 8 જાન્યુઆરી સાંજે 4 થી 7:30. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 9 જાન્યુઆરી સવારે 9:30 થી 1. પૂજન આરતી સાંજે 4:30 થી 7:30. વિશેષ ભક્તિ રાત્રે 9 થી 10:30 દરમિયાન. મહોત્સવ સ્થળ જૂનાગઢ ત્રિમંદિર, ખામધ્રોલ ચોકડી, જૂનાગઢ બાયપાસ રોડ, જૂનાગઢ. સંપર્ક 9924344489. આપ સર્વે પણ જૂનાગઢમાં નવનિર્મિત ત્રિમંદિરના ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં પધારી જ્ઞાન અને ભક્તિસભર આ કાર્યક્રમમાં પધારવા આપને ભાવભર્યું આમંત્રણ છે. લોકડાઉન જ્યારે અનલોક થવા જઈ રહ્યું છે, નવી જીવન શૈલીથી કંટાળ્યા છે સૌ કોઈ, સફળતા નથી જણાતી નોકરી કે ધંધામાં, નિરાશાનું વાદળ ફરી વળ્યું છે ચારે તરફ,
આવા સમયમાં પણ પ્રગટી રહ્યો છે આશાનો એક દીપક. આત્મજ્ઞાની પૂજ્યશ્રી દીપકભાઈ દ્વારા સત્સંગ રોજ રાત્રે 9-10 દરમિયાન. સમાધાન આપની તમામ મૂંઝવણોમાં. આધ્યાત્મિક માર્ગદર્શન મેળવો, ચાવી તમામ દુઃખોથી મુક્ત થવાની, ચિંતા મુક્ત થઈ નિર્ભય બનવાની, પોતાના જ આનંદમાં રહેવાની. આપ પણ આ લાઈવ સત્સંગમાં જોડાઈ શકો છો. એ કનેક્ટ એપ, દાદા ભગવાન એપ, દાદા ભગવાન .tv અને દાદા ભગવાન ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ દ્વારા. ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન, ત્રિમંદિર સંકુલ, અડાલજ, ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર, ગુજરાત. ફોન 9327010101.